તમને સૌને વીટીવીની ટીમ તરફથી હેપી ન્યૂ ઇયર. આપણા દેશમાં એટલી બધી વસ્તુઓ એકસાથે થઈ રહી છે, એટલી બધી ઘટનાઓ થઈ રહી છે કે આપણે ટ્રેક જ ના કરી શકીએ. અને એટલે તમે જો જાણવા માંગતા હોય કે 1 જાન્યુઆરી એટલે આજના દિવસથી કઈ કઈ વસ્તુઓ નવી થવાની છે, કયા નિયમો બદલાવાના છે, તો ધ્યાનથી સાંભળજો. નવા વર્ષમાં પણ હું તમને એક વાત, આજે એટલે 1 જાન્યુઆરી 2021 થી કયા કયા નિયમોમાં બદલાવ આવવાનો છે. તો સૌથી પહેલો બદલાવ આવવાનો છે જે પોઝિટિવ પે સિસ્ટમ કહેવાય છે, જે ચેક ટ્રાન્ઝેક્શનમાં થવાનું છે. એટલે આપણે કોઈ પણ ચેક લખીએ ને 50,000 કે તેથી વધુ રકમનો, તો આરબીઆઈએ શું કીધું છે, આમાં એક પોઝિટિવ પે સિસ્ટમ હોવું જોઈએ. એટલે જેણે પણ એ ચેક લખ્યો છે, માની લો મેં તમને એક ચેક આપ્યો છે 51,000 રૂપિયાનો, તો એ ચેક મેં તમને આપ્યો છે ને, તો મારી બેંકમાં હું આ સિસ્ટમ એક્ટિવેટ કરાવી શકું કે મારે ડિજિટલ માધ્યમથી એટલે SMS કે પછી બેંકના એપ કે પછી નેટ બેન્કિંગ દ્વારા મેં તમને જે ચેક ઇશ્યુ કર્યો છે ને એની થોડી માહિતી, એટલે બેનિફિશિયરીનું નામ, તમારું નામ, ચેકની તારીખ, ચેકનો નંબર અને અમાઉન્ટ, આ મારે કન્ફર્મેશન આપવું પડશે બેંકને, તો જ એ ચેક ક્લિયર થશે. આનાથી શું થશે, ઘણા બધા લોકો જે ડિફ્રોડ કરતા હોય છે ને એ ડિફ્રોડ કરવાની ઘટનાઓમાં ઘટાડો થશે. અને આમાં આરબીઆઈએ ચોકી ચોકી માહિતી એવી આપી છે કે 50,000 રૂપિયાથી લઈને 4,99,999 રૂપિયા સુધી જે ખાતા ધારક હશે ને એ નક્કી કરી શકશે કે એમને આ સિસ્ટમ વાપરવી છે કે નહીં. પણ 5 લાખ રૂપિયાનો ચેક હોય કે તેથી વધુ રકમનો ચેક હોય ને, તો બેંક કદાચ એને કમ્પલસરી પણ કરી શકે છે કે તમારે કમ્પલસરી પોઝિટિવ પે સિસ્ટમનો ફાયદો લેવો પડશે. પછી બીજો બદલાવ જે થવાનો છે એ થવાનો છે તમારા ડેબિટ કાર્ડ કે પછી ક્રેડિટ કાર્ડમાં, જે કોન્ટેક્ટલેસ પેમેન્ટ સિસ્ટમ હોય ને એમાં. એટલે તમારું કાર્ડ અગર તમે જોશો ને તો એમાં તમને વાઈફાઈનો સિમ્બોલ દેખાશે. વાઈફાઈનો સિમ્બોલ જેટલા બી કાર્ડમાં હોય એ કાર્ડ ઓટોમેટિકલી તમે 1 ટેપ પે કરી શકો. એટલે તમારે સ્વાઈપ ના કરવું પડે ને પછી પિન ના નાખવું પડે, એ તમે મૂકી રાખો ને ડિવાઇસ ઉપર તો ઓટોમેટિકલી ટ્રાન્ઝેક્શન થઈ જાય. આનાથી શું થાય કે એક બાજુ જ્યારે ચેકના ટ્રાન્ઝેક્શનમાં એક વસ્તુ ઉમેરી છે એવી રીતે આમાં એક વસ્તુ ઘટાડી છે, એટલે આ ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા માટે. તો પછી આની લિમિટ જે અત્યાર સુધી 2,000 રૂપિયાની હતી કે કોઈપણ બેંકનું કોઈપણ કાર્ડ 2,000 રૂપિયા સુધી તમે કોન્ટેક્ટલેસ પેમેન્ટ કરી શકો છો, એ લિમિટ વધારીને આરબીઆઈએ 5,000 રૂપિયા સુધીની કરી છે આજના દિવસથી. હવે એનો મતલબ એવું નહીં કે આપણું કાર્ડ કોઈ બી ક્યાંય બી અડાડીને 5,000 લઈ જાય. આપણે આપણી બેંકના એપથી કે પછી બેંકમાં રૂબરૂ જઈને નેટ બેન્કિંગ દ્વારા આ વસ્તુને કંટ્રોલ કરી શકીએ છીએ અને વધારી ઘટાડી શકીએ છીએ આ લિમિટ. પણ મેક્સિમમ લિમિટ કોન્ટેક્ટલેસ પેમેન્ટની 5,000 જ રહેશે આરબીઆઈના નિર્દેશ પ્રમાણે. ત્રીજો ઇમ્પોર્ટન્ટ નિયમ જે આજથી લાગુ થવાનો છે ને એ શું છે કે ફાસ્ટેગ હવે કમ્પલસરી થઈ ગયા 4-વ્હીલર વાહનો માટે. પણ એમાં સરકારે આપણને થોડી ઢીલ આપી છે અને કીધું છે કે 15 ફેબ્રુઆરી 2020ના દિવસે ફાસ્ટેગ કમ્પલસરી થઈ જશે. ત્યાં સુધી દરેક ટોલ નાકા ઉપર આપણને 1 લેન તો કેશની મળશે, એટલે ત્યાં સુધી ફાસ્ટેગ વગરના વાહનોએ બમણું લગાન એટલે બમણું ટોલ નહીં ભરવું પડે. પછી આજથી જે નવી વસ્તુ બીજી એક થવાની છે એ છે કે વોટ્સએપ હવે જૂના ફોનોમાં નહીં ચાલુ રહી શકે. કયા કયા ફોન, તો એ જૂની જેટલામાં બી ઓએસ હોય ને એ બધા ફોનમાં નહીં રહી શકે. કયા કયા ફોનમાં, તો કોઈ પણ એન્ડ્રોઇડ ડિવાઇસ છે જેની ઓપરેટિંગ સિસ્ટમ 4.0.3 થી ઓછી છે એમાં નહીં રહી શકે, એટલે એના કરતાં નવી હશે ને એમાં જ ચાલુ રહેશે વોટ્સએપ. iOS એટલે આઈફોનની ઓએસ જે છે એમાં iOS 9 કે તેથી નવું હશે ને ઓએસ, તો જ વોટ્સએપ ચાલુ રહેશે. પછી કાઈ OS 2.5.1 કે તેથી નવી ઓએસ હોય ને તો જ એમાં ચાલુ રહેશે. એટલે આ જીઓફોન કે જીઓફોન 2માં કાઈ ઓએસ હોય છે, એટલે એ બી તમે ચેક કરી લેજો. ઓએસ ચેક કઈ રીતે કરવાની, તો સિમ્પલ પ્રોસેસ છે. તમે તમારો ફોન લો, ફોનમાં સેટિંગ્સમાં જાઓ, સેટિંગ્સમાં જઈને તમે અબાઉટ ફોનમાં જશો ને, બધામાં અલગ અલગ હશે પણ અબાઉટ તો હશે જ, અને એમાં એન્ડ્રોઇડ વર્ઝન કે iOS વર્ઝન તમે જોશો તો તમને દેખાઈ જશે મારું વર્ઝન 10 છે, એટલે મારે ચિંતા કરવાની જરૂરત નથી, મારામાં વોટ્સએપ ચાલુ રહેવાનું છે. બિઝનેસીસ માટે એક ઇમ્પોર્ટન્ટ બદલાવ જે આજથી થવાનો છે ને શું છે કે જેટલા બી GST ભરી રહ્યા છે એ લોકોને ખબર છે કે આખા વર્ષમાં ઘણા બધા રિટર્ન ફાઇલ કરવા પડે છે, એ લોકોને હવે દર વર્ષે 8 રિટર્ન ઓછા ફાઇલ કરવા પડશે. એટલે GST માં જેટલા એવા બિઝનેસીસ છે જેમનું ટર્નઓવર 5 કરોડ કે તેથી ઓછું હોય ને એ લોકો હવે પોતાનું GST રિટર્ન ક્વાર્ટરલી ભરી શકશે. એટલે આ પેમેન્ટ દર મહિને કરવાનું પણ ક્વાર્ટરલી રિટર્ન ભરવાનું, એનો મતલબ કે તમે તમારી બધી ડિટેલ સેલ્સની જે છે એ તમે ક્વાર્ટરલી દર 3 મહિને નાખી શકો. પણ છેલ્લા ક્વાર્ટરમાં
એટલે છેલ્લા 3 મહિનામાં જેટલો બી તમારે ટેક્સની લાયબિલિટી આવી છે ને એના 35% તમે દર મહિને ભરી શકો છો એ એક ઓટો જનરેટેડ ચલાન હશે એના માધ્યમથી. આનાથી શું થયું, તમારે રિટર્ન ઓછા ભરવાના થયા જેનાથી કદાચ તમારા સીએ તમારો ભાવ ઓછો કરી શકે છે રિટર્ન ભરવાનો. પછી મારે તમને શું કહેવું છે, આજે 1 જાન્યુઆરી 2021 શું થવાનું હતું કે મોટર વ્હીકલ એક્ટના લાગતા વળગતા એટલે વાહનોને લાગતા વળગતા જેટલા બી ડોક્યુમેન્ટ હોય ને, પરમિટ, ડ્રાઇવિંગ લાઇસન્સ કે રજિસ્ટ્રેશન કે કંઈ બી, એ 31 ડિસેમ્બર 2020 સુધી સરકારે જાહેર કર્યું હતું કે બધા વેલિડ ગણાશે કારણ કે લોકડાઉન ને કોવિડ ને એ બધું. પણ એમાં પણ એક્સટેન્શન મળ્યું છે, 31 માર્ચ 2021 સુધી વાહનોને લાગતા વળગતા દરેક એક્સપાયર્ડ ડોક્યુમેન્ટ વેલિડ ગણવામાં આવશે. એટલે ડોક્યુમેન્ટના કારણે તમારે કોઈ પણ ચલાન ભરવો નહીં પડે. પણ આમાં એક ચોખ્ખી જોગવાઈ છે કે આ કોવિડના લીધે જ એક્સટેન્ડ કર્યું છે, એટલે 1 ફેબ્રુઆરી 2020 થી લઈને 31 માર્ચ 2021 સુધી જેટલા ડોક્યુમેન્ટ એક્સપાયર થતા હોય ને એને જ આ નિયમ લાગુ પડશે. 1 ફેબ્રુઆરી 2020 પહેલાં જો કશું બી એક્સપાયર થઈ ગયું છે ને તો ભાઈ ચલાન ભરના પડેગા. પછી 2 જાન્યુઆરીમાં એક મોટી ઘટના જે થવાની છે, મોટો નિયમમાં બદલાવ આવવાનો છે, એ છે કે હવે આપણે લેન્ડલાઇનથી મોબાઈલ ફોન ઉપર ક્યારે બી ફોન કરીએ ને તો આગળ 0 ડાયલ કરવો પડશે. પણ આ 15 જાન્યુઆરી 2021 લાગુ થવાનું છે. એના પછી તમે લેન્ડલાઇનથી મોબાઈલ પર કોલ કરો તો 0 ડાયલ કર્યા વગર કરશો તો તમારો ફોન નહીં લાગે. મોબાઈલ ટુ મોબાઈલ, લેન્ડલાઇન ટુ લેન્ડલાઇન કે પછી મોબાઈલ ટુ લેન્ડલાઇનમાં કોઈ પણ જાતના 0 ડાયલ નહીં કરવા પડે. ફક્ત અને ફક્ત લેન્ડલાઇન ટુ મોબાઈલ માટે જ આ નિયમ છે. આશા રાખું છું આ વિડીયોના માધ્યમથી જાન્યુઆરીમાં જેટલા પણ નિયમોમાં બદલાવ થવાના છે બધા મેં તમને જણાવી દીધા હોય. સેફ રહેજો, નવા વર્ષમાં તમારી ખૂબ પ્રગતિ થાય એવી આશા રાખું છું. અને આ વિડીયોમાં જો તમને કોઈ પણ ઇમ્પોર્ટન્ટ માહિતી લાગી હોય ને તો આ વિડીયો બધા જોડે શેર કરી દેજો, કાં તો માહિતી શેર કરી દેજો. નોલેજ ઇઝ પાવર માય ફ્રેન્ડ, એન્ડ ધેટ પાવર ઇઝ ઇમ્પોર્ટન્ટ. મારી જોડે વાત કરવા કમેન્ટ કરજો અને બધા જ ન્યૂઝ જોવા માટે VTVGujarati.com નું એપ ડાઉનલોડ જરૂર કરી દેજો.